आईपीएस राजकुमार पांडियन बाद वधु एक आईएएस अधिकारी अने मामलतदार दलित समाज विषय तथा वकील पत्रकार विषय करवामां आवेली अत्यंत वांधाजनक टिप्पणी बाबते धारासभ्य जिग्नेश मेवाणी पत्रकार परिषद ने संबोधता आरोपो लगाव्या हता। आरोपो बाबते महिसागरना जिला कलेक्टर नेहा कुमारीए जवाब आपीने जिग्नेश मेवाणी पर निशान साध्यू हतू। तेमणे कह्युं के धारासभ्य जे व्यक्तिने मासूम बतावी रह्या छे पण कदाच तेमणे खबर नहीं होय ते मासूम व्यक्ति सामे अनेक गुना नोंधायेला छे। अरजदार विजय परमार अने तेमना सगा भाई पंकज परमार सामे दुष्कर्म किडनेप तेमज मारामारी जेवा गंभीर गुनाओ नोंधायेला छे। 23 तारीखे योजायेला तालुका स्वागत कार्यक्रममां विजय परमार पोलीसना कर्मचारी अने अधिकारीओनो विरोध फरियाद दाखल करवा माटे दबाण करता हता। नेहा कुमारीए कह्युं के अमे तमने शांतिपूर्वक जणाव्युं के फरियाद दाखल करवानी सत्ता अमारी पासे नथी, तमे तेना माटे पोलीस वडाने मळो छतां तेमने संतोष न थाय तो नामदार कोर्टमां तमे फरियाद दाखल करी शको छो। छतां वारंवार तेओ दबाण करता हता अने अधिकारीओ सामे उद्धताय भर्युं वर्तन करता हता। તેઓ બધા અધિકારીઓ સામે એવું કહી ગયા કે હું તમને બધાને જોઈ લઈશ અને નેહા કુમારી દુબે તું તો બ્રાહ્મણ છે ના તો એને તો હું એટ્રોસિટીઝના સેક્શન 4 શું છે બતાવી દઈશ। હું વકીલ છું અને સાથે સાથે પત્રકાર પણ છું અને મારે ઘણા બધા મિત્રો વકીલો છે અને પત્રકાર છે તો હું બધાને ભેગા કરીને તમારા ઓફિસ સામે બેસીને બતાવીશ કે હું શું વસ્તુ છું। તમને કદાચ ખબર ના હોય કે આ જિલ્લામાં કેવી રીતની નોકરી થાય છે। જૂના અધિકારીઓને પૂછી લેજો કે વિજય પરમાર કોણ છે। સમાજને આગળ ધરીને જે પ્રકારની પોતાની ગંભીર પ્રવૃત્તિઓ છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ યોગ્ય બાબત નથી। હું પોતે પણ આવા જ સમાજમાંથી આવું છું અને મારી કામગીરી છે નિષ્ઠાપૂર્વક કરું છું। તાલુકા સ્વાગત કાર્યક્રમના દિવસે પણ આ સમાજમાંથી આવનારા અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ હાજર હતા અને તે બધાએ જ તે દિવસે બનેલ ઘટના નજરો નજર જોઈ છે, તેના સાક્ષી છે। વિજયભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે અને તેને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઇન પર જોડાઈ ગયા છે। મેહુલ, આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ નેહા કુમારીએ જોડાતોડ જવાબ આપ્યો। વાત કરીએ તો જિગ્નેશ મેવાણી દ્વારા ગતરોજ અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેને તે આક્ષેપો મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર જેના વડા કલેક્ટર અને મામલતદાર પર લગાવ્યા હતા તેની સામે આજે નેહા કુમારીએ વહેલી સવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી તેના તમામ જવાબ આપ્યા છે। નેહા કુમારી દ્વારા જણાવવામાં આવ્યું કે ધારાસભ્ય છે જે વ્યક્તિને માસૂમ બતાવી રહ્યા છે, કદાચ તેમને ખબર નથી કે આ વ્યક્તિ પર કેટલા ગુના નોંધાયેલા છે। એટલે ક્યાંક કલેક્ટરનો કહેવાનો મતલબ એવો છે કે જે વ્યક્તિને તેઓ બતાવી રહ્યા છે પોતાની પ્રસંગમાં તેને બાજુમાં બેસાડીને જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે તે કંઈક ઇતિહાસ ધરાવે છે। ત્યારબાદ પણ જે કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે અરજદાર છે વિજય પરમાર તેના સગાભાઈ જે પંકજ પરમાર છે તે પણ તેની સામે પણ બળાત્કાર કિડનેપિંગ મારામારી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। એટલે કલેક્ટરનો કહેવાનો મતલબ ગાયત્રી એ છે કે જે આ વ્યક્તિઓ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે જેમનો જે મૂળ પ્રશ્ન હતો પોલીસ વિભાગ સામે તેને તાલુકા સ્વાગતમાં તેઓ લોકોએ 23 તારીખે યોજાયેલા તાલુકા સ્વાગતનો જે કાર્યક્રમ હતો તેમાં વિજય પરમાર પોલીસના કર્મચારી અને અધિકારીઓ વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરવા માટે તે દબાણ કરતો હતો કલેક્ટરને કે હું પોતે એક પત્રકાર છું, એડવોકેટ છું, તમે જો મને સપોર્ટ નહીં કરો તો હું એટ્રોસિટીની ફરિયાદ તમારી સામે પણ દાખલ કરી શકું છું એવી જે રીતે તે અધિકારીને માનમાં લેવાનો તેના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। અને ત્યારબાદ જે નેહા કુમારી દુબે જે જિગ્નેશ મેવાણી દ્વારા કાલે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેની સામે નેહા કુમારી દુબે જે છે તેમણે પણ કીધું છે કે મારી જે કાસ્ટ છે દુબે તેને મેં ઓન રેકોર્ડ કોઈ જગ્યાએ નોંધાઈ નથી, એમનું પોતાનું જે નામ છે તે નેહા કુમારી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિવાદ વધે અને જે આના પડઘા જે સમાજમાં ખરાબ રીતે પડે તેને લઈને જિગ્નેશ મેવાણી દ્વારા પણ નેહા કુમારી દુબે શબ્દનો વારંવાર પ્રયોગ કરવામાં આવ્યો હતો। નેહા કુમારીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર નાની બાળકી અને મહિલાઓને લઈને સંવેદનશીલ છે, ત્યારે ધારાસભ્ય ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિને સાથે રાખીને કાયદાને વ્યવસ્થિત વ્યવસ્થાને કઈ દિશામાં લઈ જવા માંગે છે કે જે સમાજના માણસો છે તે આપોઆપ સમજી શકે છે। આ રીતે જે આક્ષેપો હતા જિગ્નેશ મેવાણીએ જે કલેક્ટરને મામલતદાર સામે કર્યા હતા તે તમામનો આજે મામલતદાર અને કલેક્ટર દ્વારા તેનો રદિયો આપવામાં આવ્યો છે કે જે આ ઇસ્યુ ઉભો કરવામાં આવ્યો છે તે પોલિટિકલ પ્રશ્ન
धारાસભ્ય પ્રયત્ન કરી રહ્યા છે તે સદન ખોટી છે। મામલતદાર પોતે પણ જણાવ્યું છે કે તાલુકા સ્વાગત કાર્યક્રમ હતો, પોતે પણ જે આજ્ઞા છે અને એ કોઈ ટિપ્પણી કલેક્ટર કે મામલતદાર દ્વારા કરવામાં આવી નથી, પરંતુ જે પરમાર આવતા એક ગુનાય ઇતિહાસ ધરાવે છે અને તેનું માનસિક તેનું માઇન્ડ છે તે આ પ્રકારે તેવું કહ્યું છે। વધુમાં કલેક્ટરે કહ્યું કે પત્રકાર અને એડવોકેટ માટે જે તેમના દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી તે માત્ર ને માત્ર જી મેહુલ, આપ જોડાયા, માહિતી આપી તે બદલ આપનો આભાર।